અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો શું કાર્ડોર્ડ શીટ ના પડછાયા પ્રતિબિંબોલ વાળા પ્રતિબિંબ જુઓ ગ્રહણ થવાનું હોય તે પહેલા જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબને જુઓ તમે જોશો કે જેવું ગ્રહણ શરૂ થશે એટલે તરત જ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે ક્યારેય પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં તે આંખો માટે સખત રીતે નુકસાનકારક હોઈ શકે છે કુદરતમાં પણ રસપ્રદ પિનહોલ કેમેરા છે જ્યારે આપણે પુષ્કળ પરણોવાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાંદણા જોઈએ છીએ આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનહોલ પ્રતિબિંબ છે પરણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો તેમાં ખૂબ જ મજા આવશે બુજોને એક વિચાર આવ્યો આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા તો સૂર્યના પ્રતિબિંબનું શું શું આપણે તેને ઉલટી પહેલીને બીજો વિચાર આવ્યો જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે પ્રવૃત્તિ છ ચાલો પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરીએ રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ શું મીણબત્તી દેખાય છે જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હો ત્યારે પાઇપને થોડી વાંકી વાળો શું હવે મીણબત્તી દેખાય છે પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો શું હવે મીણબત્તી દેખાય છે આના પરથી તમે શું તારવ્યું આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ખરું ને અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે અરીસા અને પરાવર્તન મિરર્સ એન્ડ રિફ્લેક્શન્સ આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ પ્રવૃત્તિ સાત આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઉભા રહો ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી શકે તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણ પૂંજને પડવા દો શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે પ્રવૃત્તિ આઠ એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ પર કાંસકો લગાવો અને બીજી બાજુ અરીસો લગાવો અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો તમે શું નોંધ્યું અગિયાર પોઈન્ટ નવમાં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે પ્રકાશિત લ્યુમિનાસ અરીસો

અપારદર્શક પદાર્થ પ્રકાશને તેમનામાંથી પસાર થવા દેતા નથી પારદર્શક પદાર્થો તેમનામાંથી પ્રકાશને પસાર થવા દે છે અને આપણે પદાર્થોને સ્પષ્ટ જોઈ શકીએ છીએ પારભાસક પદાર્થો તેમાંથી અંશતઃ પ્રકાશને પસાર થવા દે છે પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે પિનહોલ કેમેરાને સાદી વસ્તુઓ વડે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે થાય છે અરીસામાં પરાવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે પડછાયા કરતા પ્રતિબિંબ ખૂબ અલગ હોય છે પ્રકાશ સુરેખ ગતિ કરે છે આવો તો રમીએ એક આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર